હાય બાળકો, કેમ છો? બધા મજામાં ને? આજે આપણે અંગ્રેજી વિષય શીખવાનો છે અને અંગ્રેજી વિષયમાં આપણે 1 થી 10 બોલવાનું છે અને લખવાનું છે. આપણે ક્લાસમાં શીખી ગયા ને 1 થી 10, એ જ આપણે હોમવર્કમાં કરવાનું છે. તો ચાલો આપણે લખીએ. પહેલાં અહીંયા જે ડોટ્સ આપ્યા છે તે આપણે લખીશું, પછી અહીંયા ખાનામાં લખીશું. ઓકે, ચાલો. પહેલાં શું આવે? 1. તો 1 ને આપણે અહીંયા ત્રાસી લાઈન કરવાની, પછી સીધી લાઈન અને નીચે આડી લાઈન. 1, પછી 2 આવશે તો હાફ સર્કલ કરીશું, ત્રાસી લાઈન અને સ્લીપિંગ આડી લાઈન. 2, પછી 3 લખીશું, સ્લીપિંગ લાઈન, સ્લેન્ટિંગ લાઈન અને હાફ સર્કલ. 3, પછી 3 પછી આવશે 4, પછી 5, સ્લીપિંગ લાઈન, સ્ટેન્ડિંગ લાઈન અને હાફ સર્કલ. 5 પછી શું આવે બાળકો? 5 પછી આવશે 6. 6 લખીએ, 6માં હાફ સર્કલ કરવાનું અને અહીંયાથી સર્કલ. 6. 6 પછી 7. 7 પછી 8. 8 પછી 9. અને લાસ્ટમાં 1, 0, 10. ઓકે, આ રીતે 1, 2, 10 તમારે આ બાજુવાળી લાઈનમાં ડોટવાળું છે તે લખી દેવાનું. પછી ચાલો અહીંયા બાજુમાં ખાના આપ્યા છે ને ત્યાં પણ આપણે 1, 2, 10 લખીશું. ચાલો અહીંયા પહેલાં લખીએ. અહીંયા ત્રાસી લાઈન કરવાની, પછી સીધી લાઈન અને નીચે આડી લાઈન. 1, પછી 2 લખીશું આપણે, અહીંયાથી હાફ સર્કલ, ત્રાસી લાઈન અને નીચે આડી લાઈન. 2, પછી 3, આડી લાઈન, ત્રાસી લાઈન અને હાફ સર્કલ. 3, પછી 4 આવશે તો આપણે 4 લખીએ. 4, 5, આડી લાઈન, ઊભી લાઈન અને હાફ સર્કલ. 5, 6, 5 પછી આવશે 6. 6 પછી 7. 7 પછી શું આવે બાળકો? 8. 8માં સર્કલ કરવાનું. 8 પછી આવશે 9 અને લાસ્ટમાં 1, 0, 10. ઓકે, આ રીતે તમારે આ 2 લાઈન છે તે લખી કાઢવાની છે બાળકો હોમવર્કમાં. ઓકે, બાય.